ત્યાર પછીનો પ્રશ્ન છે 40મો, ધૂળ શબ્દનો, કયો શબ્દ છે? ધૂળ શબ્દનો તમારે સંજ્ઞા દેવાની છે. ધૂળ કયા પ્રકારની સંજ્ઞા છે એ આપણે ઓળખવાની છે. ઓપ્શન જોઈએ. જાતિવાચક, જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય? તો કે જે એકને લાગુ પડતું હોય ને બધાયને લાગુ પડતું હોય તો એને જાતિવાચક સંજ્ઞા કહેવાય. પણ ધૂળ છે એ બધી જગ્યાએ ધૂળ જ હોય છે, એનું કોઈ બીજું નામ નથી, એટલે જાતિવાચક સંજ્ઞા છે એ. કારણ કે ધૂળ છે એ કોઈ એક જાતિ ન કહી શકાય. ધૂળ છે એક વસ્તુ છે, એક પદાર્થ છે, એને આપણે જાતિવાચકમાં ન લઈ શકીએ. દ્રવ્યવાચક, ભાવવાચક. ભાવવાચક તો ન જ આવે, શું કામ? તો કે ધૂળ છે એને તો આપણે જોઈ શકીએ છીએ, મુઠ્ઠીમાં લઈ શકીએ છીએ, અડી શકીએ છીએ, એને એ કોઈ ભાવવાચક તો એને કહેવાય કે જે લાગણીથી ભરેલા શબ્દો હોય. એટલે આ ધૂળ છે એ ભાવવાચક પણ ન બને, તો દ્રવ્યવાચક બને. હા, શું કામ? કોઈ પણ પદાર્થ હોય જેને તમે જોખી શકો, વજન કરી શકો, પણ એક બે ત્રણ એવી રીતે એનો વ્યવહાર ન થતો હોય, અને કોઈ પણ દ્રવ્યવાચક સંજ્ઞાનો શબ્દ હોય તો એની ખાસ ઓળખ એ છે કે એક વચનમાં પણ એક જ નામ હશે અને બહુવચનમાં પણ એક જ નામ હશે. તો ધૂળ એક હોય ને, મુઠ્ઠી એક હોય તો એ ધૂળ જ કહેવાય. આખો ગોડાઉન ભર્યો હોય તો એને ધૂળ જ કહેવાય. જાજી બધી ધૂળ હોય તો એને ધૂળો કહેવામાં આવતું નથી. તો ધૂળ શબ્દ છે એ બનશે દ્રવ્યવાચક સંજ્ઞા.